નમસ્કાર, બિગ ન્યૂઝ સાથે હું કુંજ, આપનું સ્વાગત કરું છું. મહત્વના સમાચારો બુલેટિનની શરૂઆત કરીશું ખેડાથી. મહત્વના સમાચાર, રાજ્યમાં સર્વત્ર મેઘમહેર છે. ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હાલ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. મહેમદાબાદ તાલુકાના અનેક ગામોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ભૂવાપુરા, રાસકા, રોહિસા, જિંજાર, ઘુડાલી ગામોમાં હાલ વરસાદી માહોલ છે. ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ભારે વરસાદની આગાહી વચ્ચે યાત્રાધામ ડાકોરમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ડાકોર રણછોડજી મંદિર પાસે પણ વરસાદી પાણી ભરાયા છે. ઘૂંટણ સમા પાણી ભરાતા મંદિરના મુખ્ય દરવાજા છે તેની આસપાસ પણ આ વરસાદી પાણી ભરાયા છે. શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને પવિત્ર દર્શન આવી રહેલા ભક્તો છે, લોકોને પણ ભારે હાલાકીનો હાલ સામનો કરવો પડી રહ્યો છે. અનેક ગ્રામ્ય વિસ્તારો છે ખેડા તાલુકાની આસપાસમાં જ્યાં હાલ ભારે વરસાદી માહોલ જામ્યો છે. યાત્રાધામ ડાકોરમાં પણ હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. મહેમદાબાદ તાલુકાના અનેક ગામોમાં હાલ વરસાદી માહોલ છે. ભૂમાપુરા, રાસકા, રોહિસા, જિંજાર, ઘોડાલી ગામોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. અનેક ગ્રામ વિસ્તારો છે ત્યાં પણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, જ્યારે લોકોને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે કેટલાક રસ્તા છે જ્યાં વિઝિબિલિટી ઘટી છે, તો ડાકોર કે જ્યાં મંદિરની આસપાસના જે રસ્તા છે ત્યાં પણ પાણી ભરાયા છે. એક તરફ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હોય છે, આવતા હોય છે, તેમને પણ હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ભૂમાપુરા, રાસકા, રોહિસા, જિંજાર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.